ન્યૂ નોબલ પ્રાઇમરી સ્કૂલ ટિન્ટોઈ. હું ખુશ્બુબેન, ધોરણ 4. આજે આપણે ઇંગ્લિશ વિષય ભણીશું. એમાં આપણે એક્ટિવિટી 10 કરી ચૂક્યા. હવે આપણે એક્ટિવિટી 11, એક્ટિવિટી 11 અહીંયા લખવાની છે. તો જુઓ, જૂથમાં કાર્ય કરો. આપેલ ફૂલમાં દર્શાવેલ રંગ કે આકારની જુદી જુદી વસ્તુઓના નામ શિક્ષકની મદદથી લખો. ઉદાહરણ મુજબ વાક્યો બનાવીને લખો. જો અહીંયા રેડ આપેલું છે, રેડ કલર છે. હવે રેડ કલરની વસ્તુ આપણે લખવાની છે અને તેના નામ લખવાના છે. અલગ અલગ વસ્તુ અહીંયા આજુબાજુ લખવાની છે અને પછી એના નામ લખીને વાક્ય બનાવવાના છે. જેમ કે જો અહીંયા પહેલાં અ ફ્લાવર લખેલું છે તો વાક્ય બનાવેલું છે ફ્લાવર ઇઝ રેડ. એવી રીતે અ રીબન છે. પછી અહીંયા એક આપણે એપલ લખીશું, APPLE, અને અહીંયા લખીશું એપલના આગળ આર્ટિકલ આવશે N, અને અહીંયા લખીશું કેરટ, CARROT, કેરટ પણ કેવું હોય, રેડ હોય ને. હવે આપણે આ વાક્ય બનાવેલું છે, જુઓ અ ફ્લાવર છે, અ ફ્લાવર ઇઝ રેડ. એવી રીતે આપણે વાક્ય બનાવશું. પહેલાં રીબન આપેલી છે ને, તો રીબનનું તો અ રીબન ઇઝ રેડ. પછી એના પછી આપણે વાક્ય બનાવશું એપલનું, તો એન એપલ આવશે. એપલનું એ છે એટલે આર્ટિકલ કેવો લાગે, એન આર્ટિકલ લાગે ને, તો એન એપલ ઇઝ રેડ. ઇઝ ક્રિયાપદ લાગશે જ હા બધે જ. એવી જ રીતે અ કેરોટ ઇઝ રેડ. CARROT કેરોટ. સ્પેલિંગ ખાસ બધાએ કલર્સના, શેપના, પછી સાઇઝના, એ બધા સ્પેલિંગ તમારે ખાસ યાદ રાખવાના છે હો ને. રિપીટ કરતું જ રહેવાનું છે. સ્પેલિંગ ભૂલાય નહીં. જો સ્પેલિંગ નહીં ભૂલાય તો તમને આગળ બધું જ આવડશે. સ્પેલિંગ ભૂલી ગયા તો ત્યાંથી જ તમારું સ્ટોપ થઈ જશે. એટલે સ્પેલિંગ ખાસ તમારે ભૂલવાના નથી. હવે એના પછી નીચે યલ્લો છે, જુઓ. તો પહેલું આપેલું છે આપણને અહીંયા બનાના, અને અહીંયા સનફ્લાવર આપ્યું છે. તો અહીંયા બનાનાનું જો વાક્ય બનાવેલું છે, અ બનાના ઇઝ યલ્લો. આ જ રીતે આપણે આગળ વાક્ય બનાવવાના છે. જુઓ, એ જ રીતે આપણે અહીંયા લખશું સન છે. સનના આગળ શું આવશે, ધ લાગે. અને બીજું છે અ લેમન કરીએ આપણે. લેમનનું કલર કેવો હોય, યલો હોય ને. લેમન એટલે લીંબુ. તો આને આપણે વાક્ય બનાવીશું. જો હવે આપણે પહેલાં સનફ્લાવરનું વાક્ય બનાવીશું. તો અ સનફ્લાવર ઇઝ, અ સનફ્લાવર ઇઝ યલો. બરાબર. એ જ રીતે આપણે વાક્ય બનાવીશું સનનું. તો ધ સન ઇઝ યલો. YELLOW સનફ્લાવરનું સ્પેલિંગ SUNFLOWER. એવી રીતે અ લેમન, LEMON, લેમન ઇઝ યલો. YELLOW. બરાબર ને. દરેક વાક્યની પાછળ બધાએ ફૂલ સ્ટોપ ફરજિયાત કરવાનું છે. હવે જો નીચે આપણે લઈએ, કયો કલર છે,
ગ્રીન છે પણ અહીંયા રંગનું આપ્યું નથી, અહીંયા જો શેપ વિશે આપ્યું છે. તો કયો શેપ છે? તો રાઉન્ડ. તો રાઉન્ડ શેપ વિશે આપણે લખવાનું છે. ચલો એમાં પહેલું શું આપ્યું છે? કોણ બોલશે? બોલ. બોલ આપ્યું છે ને. પછી ટોમેટો. આ બંનેનો શેપ કેવો હોય છે? રાઉન્ડ હોય છે ને. એ રીતે આપણે અહીંયા એક લખીશું રાઉન્ડ શેપ વિશે. બીજું શું લખીશું? તો વ્હીલ લખીએ આપણે. WHEEL. વ્હીલ પણ રાઉન્ડ હોય છે ને. અને બીજું લખીશું કોઈન. COIN. કોઈન. અ કોઈન. એ રીતે હવે આપણે આગળ વાક્ય બનાવીશું. જો બોલનું વાક્ય અહીંયા બનાવ્યું છે. અ બોલ ઇઝ રાઉન્ડ. એ રીતે આપણે બીજું ટોમેટોનું વાક્ય બનાવીશું. અ ટોમેટો ઇઝ રાઉન્ડ. અ ટોમેટો ઇઝ રાઉન્ડ. RUND રાઉન્ડ. પછી એના પછી આપણે વાક્ય બનાવીશું અ વ્હીલનું. તો અ વ્હીલ ઇઝ રાઉન્ડ. એના પછી આપણે વાક્ય બનાવીશું અ કોઈન ઇઝ રાઉન્ડ. બધાને આમાં ખબર પડી ગઈ ને? આ આપણે આપણી બુક્સમાં ટેક્સ્ટ બુક્સમાં બધાએ ભરી નાખવાનું છે અને બધાએ સ્પેલિંગ યાદ રાખવાના છે. સ્પેલિંગ કોઈ ભૂલતા ના, રિપીટ કરજો તો જ યાદ રહેશે સ્પેલિંગ. ચલો હવે બીજું આપણે કાલે અભ્યાસ કરીશું. બીજો